સ્માઈલ. અરે વાહ, તમારી સ્માઈલ તો કેટલી સરસ છે. હંમેશા આવી સ્માઈલ તમારા મુખ પર રાખજો, મને બહુ ગમશે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર ને, અને બીજો કયો પાર્ટ હતો? પાર્ટ 3. તો આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં કઈ કઈ ઇન્દ્રિયોનો પરિચય મેળવ્યો? નાક, આંખ અને કાન, બરાબર ને. તો આપણે આ 3 ઇન્દ્રિયોનો પરિચય મેળવ્યો. તો આ વિડીયોમાં આપણે પ્રાણીઓની સાંભળવાની ઇન્દ્રિય એટલે કે કાન, હા, તો આજે આપણે એનો પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પર્યાવરણમાં આગળ અભ્યાસ કરીએ. ભાગ 3માં આપણે કઈ ઇન્દ્રિયનો પરિચય મેળવ્યો હતો? હા, આપણે સાંભળવાની ઇન્દ્રિય કાનનો પરિચય મેળવ્યો હતો. અને હા, મને યાદ આવ્યું હે કે તમને મેં 2 કામ સોંપ્યા હતા. મને આશા છે કે તમારા એ બંને કામ થઈ ગયા હશે. થઈ ગયા ને? તો ચાલો આજે આપણે પ્રાણીઓના અવાજની અને સાંભળવાની ઇન્દ્રિયોનો પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક જંગલમાં ગયા છો અથવા ટીવીમાં જંગલ જોયું છે? ડિસ્કવરી ચેનલ પર જંગલ જોયું છે ને? હા, તો તમે જંગલમાં જોયું જ હશે કે કયા કયા પ્રાણીઓ દેખાય છે. તમને ખબર છે જંગલમાં કયા કયા પ્રાણીઓ હોય છે? જિરાફ, હાથી, સિંહ, વાઘ, રીંછ. અરે વાહ, સરસ. જંગલમાં વાઘ, સિંહ, રીંછ વગેરે જેવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. હા, તો જંગલમાં આપણે જંગલી પ્રાણીઓ જોઈએ છીએ. તો શું જંગલમાં ફક્ત જંગલી પ્રાણીઓ જ હોય છે? ના, હરણ, સસલું, હાથી, વાંદરો વગેરે જેવા નાના નાના પ્રાણીઓ પણ જંગલમાં જોવા મળે છે. તો આ જંગલી પ્રાણીઓ એવા નાના નાના પ્રાણીઓનો શિકાર નહીં કરતા હોય? હા, આપણે જોઈએ છીએ ડિસ્કવરી ચેનલ પર. તમે જુઓ છો ને ડિસ્કવરી ચેનલ? તેમાં જોઈએ છે ને આપણે કે કેવો વાઘ કે સિંહ હોય એ નાના નાના પ્રાણીઓ જેમ કે હરણ, સસલું વગેરે જેવા પ્રાણીઓનો કેવો શિકાર કરે છે ને? તમે જોયું છે ને? હા, તો શું એ નાના નાના પ્રાણીઓનો શિકાર એ કરી નાખે છે, બરાબર? તો દર વખતે શિકાર કરી દે છે? ના, વાઘ સિંહ જેવા જંગલી પ્રાણીઓ હંમેશા સફળ થતા નથી. પરંતુ ઘણીવાર આવા નાના નાના પ્રાણીઓ પણ બચવાનો પ્રયત્ન કરે છે. હા, તો એવું જ એક પ્રાણી છે લંગૂર. તમે લંગૂર જોયું છે? હા, લંગૂર વાંદરા જેવું દેખાય છે. હવે લંગૂર શું કરે છે ખબર છે? જંગલના જે નાના નાના પ્રાણીઓ હોય છે તેઓને ચેતવણી સંકેત આપે છે. શા માટે? કારણ કે જે જંગલી પ્રાણીઓ હોય છે તે આવા નાના નાના પ્રાણીઓનો શિકાર કરવા માટે તેઓની નજીક જતા હોય ત્યારે લંગૂર ઉપર ઝાડ પર બેસીને જુએ છે કે નજીકમાં કોઈ જંગલી પ્રાણી છે. જો જંગલી પ્રાણી આવે તો તેનો સંકેત એટલે કે ચેતવણી સંકેત એ નાના પ્રાણીઓને આપે છે, અને તે પણ લંગૂર પોતાની ભાષામાં આપે છે. તો તેના માટે આપણે એક વિડીયો જોઈએ.
અહીં તમને એક પ્રાણીનું ચિત્ર દેખાય છે ને, તો તમે આ પ્રાણીને ઓળખો છો? શું આ વાંદરો છે? ના, આ વાંદરો જેવું દેખાતું એક પ્રાણી છે જેનું નામ છે લંગૂર. તમે નામ તો સાંભળ્યું જ છે ને, તો તમને ખબર છે લંગૂર અન્ય પ્રાણીઓને કઈ રીતે મદદ કરે છે? નથી ખબર? સારું, ચાલો હું તમને કહું. તમે ડિસ્કવરી ચેનલ પર જોતા હશો ને કે કેવી રીતે જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. હવે જંગલી પ્રાણી કયા કયા? હા, વાઘ, સિંહ, ચિત્તો વગેરે જેવા પ્રાણીઓ, હરણ, હાથી વગેરે જેવા પ્રાણીઓનો કેવો ચાલાકીથી શિકાર કરે છે. તો તેવા સમયે લંગૂર શું કરે છે ખબર છે? લંગૂર હરણ જેવા નાના પ્રાણીઓને અલગ પ્રકારનો અવાજ કાઢીને સાવધાન કરે છે, જેથી હરણ જેવા નાના પ્રાણીઓ વાઘ કે સિંહ જેવા પ્રાણીઓથી ચેતી જાય છે અને તેઓને ખબર પડી જાય છે કે જંગલી પ્રાણીઓ તેઓની નજીક આવી રહ્યા છે. આમ હરણ જેવા નાના પ્રાણીઓના જીવ બચી જાય છે. તો આ રીતે લંગૂર અન્ય પ્રાણીઓને ભયથી સાવધાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને કે લંગૂર કઈ રીતે ચેતવણી સંકેત આપે છે, તો એવી જ રીતે પક્ષીઓ પણ અમુક પક્ષીઓને ચેતવણી સંકેત આપે છે. હવે પક્ષીઓના ચેતવણી સંકેત પણ અલગ અલગ જોવા મળે છે. આપણે જોયું ને કે કઈ રીતે પક્ષીઓ પણ પોતાની ભાષામાં ચેતવણી સંકેત આપે છે. હવે પક્ષીઓ અલગ અલગ પ્રકારના ચેતવણી સંકેત, અલગ અલગ પ્રકારના એટલે કેવા? જેમ કે ગીધ, સમડી વગેરે જેવા પક્ષીઓ જો ઉપર આકાશમાંથી નીચે શિકાર કરવા આવતા હોય તો ત્યારનો સંકેત માટેનો અવાજ અલગ હોય છે, અને જો એ જ પ્રાણીઓ જમીન પર રહીને શિકાર કરતા હોય ત્યારનો ચેતવણી સંકેતનો અવાજ અલગ જોવા મળે છે. તો આ રીતે પક્ષીઓ પણ અન્ય પ્રાણીઓને ચેતવણી સંકેત આપે છે, અને તે પણ પોતાના અવાજમાં અલગ અલગ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે મોટા મોટા ઉદ્યાનો અને અભયારણ્યોમાં પણ જંગલી પ્રાણીઓ હોય છે, અને તે પ્રાણીઓ તે ઉદ્યાન કે અભયારણ્યમાં ક્યાં જોવા મળશે અથવા કઈ દિશામાં હશે તેનો અંદાજ ત્યાંના કર્મચારીઓ કઈ રીતે લગાવે છે? તો તેના માટે પક્ષીઓ મદદરૂપ થાય છે. પક્ષીઓના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અંદાજો લગાવી શકે છે કે જંગલી પ્રાણીઓ કઈ દિશામાં હશે. આપણે પ્રાણીઓ અને પક્ષીઓના ચેતવણી સંકેત જોયા, પરંતુ અહીં તો જળચર પ્રાણીઓ પણ ચેતવણી સંકેત આપે છે. માછલીઓ ચેતવણી સંકેત આપે છે. કઈ રીતે? તો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી સંકેત આપે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે પણ પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જેમ કે ભૂકંપ આવવાનો હોય ત્યારે કૂતરાઓ ભસે છે ને, તો કૂતરાઓ એ અલગ પ્રકારનું વર્તન કરે છે. તેથી આપણને ખબર પડે છે કે ટૂંક સમયમાં કોઈ ઘટના બનવાની છે.
બીજું કે તમને ખબર જ હશે કે આપણા ઘરની આસપાસ કોઈ ચોર ચોરી કરવા માટે આવે ત્યારે પણ કૂતરા ભસે છે, તો તે કૂતરા ભસવાના અવાજથી ઊંઘમાં પડેલ વ્યક્તિ ઊભો થઈ જાય છે અને તે અંદાજ લગાવી શકે છે કે કૂતરા ભસે છે એટલે અજાણી વ્યક્તિ નજીકમાં આવે છે. તો આ રીતે જ્યારે પણ કોઈ કુદરતી ઘટના બનવાની હોય છે ત્યારે પ્રાણીઓના વર્તનમાં ફરક પડે છે. આપણને તેઓ અલગ વર્તન કરતા હોય એવું લાગે છે, તેથી આપણે પણ જાણી શકીએ છીએ. તેથી જંગલની આસપાસ રહેતા લોકો પણ અંદાજો લગાવી લે છે કે નજીકમાં જ કોઈ ઘટના બનવાની છે કે કોઈ મુશ્કેલી આવવાની છે. કેવી રીતે? તો જંગલમાં રહેતા પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનથી ત્યાં રહેતા લોકો જાણી શકે છે કે કોઈ ઘટના બનવાની છે. હવે આપણે પ્રાણીઓ વિશે જોયું, પક્ષીઓ વિશે જોયું અને માછલી વિશે પણ જોયું. હવે આપણે જોઈએ ડોલ્ફિન માછલી વિશે. હવે ડોલ્ફિન માછલી પણ પોતાની ભાષામાં વાતચીત કરે છે અને ઘણા વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે કોઈ પણ પ્રાણી, પક્ષી કે જળચર પ્રાણીને પોતાની ખાસ ભાષા હોય છે જેને આધારે તેઓ વાતચીત કરતા જોવા મળે છે. જેમ કે ચકલી, તો ચકલી ચી ચી કરે છે. કાગડો કા કા કરે છે. આ રીતે પ્રાણીઓ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે. શું આપણે પ્રાણીઓના અવાજ સમજી શકીએ છીએ? એવા કયા પ્રાણીઓ હોય છે કે જેના અવાજ આપણે સમજી શકીએ છીએ? હા, કૂતરો. આપણે કૂતરો જ્યારે ભસે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણી નજીકમાં અથવા તો આપણી સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ આવી છે અને તેના પર કૂતરો ભસે છે. ત્યારબાદ તમે જોયું છે કે કૂતરો રડે પણ છે. તો તમને ખબર છે કૂતરો ક્યારે રડે છે? હા, જ્યારે કોઈ પ્રાણી, પક્ષી કે મનુષ્ય કોઈ તકલીફમાં હોય ત્યારે કૂતરો રડે છે. તો આ રીતે બીજા ઘણા પ્રાણીઓ હોય છે કે જેના અવાજ આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે પ્રાણીઓ પણ આપણો અવાજ સમજી શકે છે? તો એવા કયા કયા પ્રાણીઓ હોય છે કે જેઓ આપણો અવાજ સમજે છે? હા, કૂતરો, પોપટ વગેરે જેવા પ્રાણીઓ આપણો અવાજ સમજે છે. હવે પોપટને તો તમે ઓળખતા જ હશો કે પોપટ કઈ રીતે આપણી નકલ પણ કરતો હોય છે અને આપણી ભાષા પણ તે બોલતો હોય છે. તો આ રીતે પ્રાણીઓ આપણી ભાષા પણ સમજે છે. હવે અહીં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. કઈ પ્રવૃત્તિ? તો પક્ષીઓ અને પ્રાણીઓ પોતાની ભાષામાં અવાજ કરે છે, બરાબર ને? તો આપણે પણ એવી જ ભાષા બનાવવાની છે. હવે આમાં ધ્યાનમાં શું રાખવાનું છે કે આપણે તેમાં કોઈ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. જેમ કે પક્ષીઓની ભાષા, જેમ કે કાગડો કેવી રીતે કા કા કરે છે, બસ આપણે પણ એ જ રીતે આપણી ભાષા બનાવવાની છે. તો તમારે આ કાર્ય કરવાનું છે, તેમાં કોઈ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. હવે બીજું કે પ્રાણીઓ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓને ચેતવણી સંકેતની જરૂર
પરે છે તો શું મનુષ્યને ચેતવણી સંકેતની જરૂર નહીં પડે? હા, તમે તો બહુ સારી રીતે જાણતા હશો. કઈ રીતે? તો હું તમને કહું. તમને ખબર હોય તો ક્લાસમાં જ્યારે ટીચર નહીં હોય ત્યારે કેવી મસ્તી કરો છો તમે લોકો. હા, મને ખબર છે. કોઈ બેન્ચ પર ઊભું થઈને કૂડે, કોઈ દોરા દોડી કરતું હોય, કોઈ વાતો કરતું હોય, કોઈ મારામારી કરતું હોય છે, કરો છો ને આવું? અને હા, ઘણા છોકરા એવા પણ હોય છે કે જે ક્લાસની બહાર ડોકિયું કરે છે, કરો છો ને? હા, તો એ ડોકિયું શું કરવા કરો છો? મને ખબર છે. ટીચર આવ્યા કે નથી આવ્યા એના માટે કરો છો, કરો છો ને? હા, તો જો ડોકિયું કરતા હોય એ છોકરાઓ જ્યારે ટીચરને આવતા જુએ છે ને, ત્યારે ક્લાસમાં બધાને કહી દે છે કે ટીચર આવ્યા, ટીચર આવ્યા, કરો છો ને? હવે એ છોકરાઓ ટીચર આવ્યા એમ કહે છે ત્યારે બીજા છોકરાઓ મસ્તી જ કરે છે? નહીં, ત્યારે પોતાની જગ્યાએ જઈને બેસી જાઓ છો. આવું થાય છે ને તમારી સાથે? હા, તો આ તમને ચેતવણી સંકેત આપ્યો કે ટીચર આવ્યા એટલે બધા છોકરા બેસી ગયા. તો આ રીતે મનુષ્યને પણ ચેતવણી સંકેતની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક કામ કરવાનું છે કે તમને ક્યારે ક્યારે ચેતવણી સંકેતની જરૂર પડે છે તેની નોંધ તમારે નોટમાં કરવાની છે, કરશો ને? તો પ્રાણીઓના ઊંઘવા અને જાગવાનો પરિચય આપણે આના પછીના વિડીયોમાં લઈશું. હા, પણ તમને આ વિડીયોમાં મેં જે કામ સોંપ્યું છે એ તમારે કરવાનું છે. તમને બધાને યાદ રહ્યું ને? ઓકે, બાય.